नमस्कार लाइव 24 न्यूज साथे हूँ छु रोशनी। तो समाचार नी वात करिए तो विसनगर तालुकाना गामों में पानी पीवानो योजनाना लोकार्पणना आरोग्य मंत्री ऋषिकेश पटेलना बेनर लाग्या, जेनी सुरक्षा माटे जेआरडी जवान मुकवामां आव्या हता। तो विसनगर तालुकाना गामों जेवा के चित्रोडीपुरा, बासणा, खरवड़ा जेवा गामों में आरोग्य मंत्री ऋषिकेश पटेलना पीवाना पाणीना लोकार्पणना बेनरो लाग्या हता, जेमा कोईए बेनरो फाड़ी नाखता चर्चानो विषय बन्यो हतो। जेओ आज रोज आ गाम में नवा बेनरो लगाववामां आव्या हता, जेमा बेनरोना सुरक्षा माटे મહેસાણા જીઆરડીના જવાનોને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા। લોકોનું કહેવું છે કે કાયદા વ્યવસ્થાને સાચવવાની જગ્યાએ જિલ્લા પોલીસ આવા બેનરોને સાચવા જીઆરડી જવાનોને સુરક્ષા માટે મૂકવામાં આવે, અને લોકો કહે છે કે નેતાઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। જ્યારે ખેડૂતોના બોરવેલ ઉપર કેબલ ચોરી થાય અને પશુપાલકોની ભેંસો ચોરાય તો પણ નેતાઓ ગામડે ગામડે પોલીસનું પેટ્રોલિંગ કેમ વધારતી નથી, પણ એક નેતાના બેનરને સાચવા જીઆરડી જવાનો બંદોબસ્ત મૂકવામાં આવે છે। કેમ કે નેતાના બેનરને કંઈ નુકસાન ના થવું જોઈએ। કહેવાય છે કે ચિત્રોડીપુરાના ગામમાં જે બેનરો ફાટ્યા હતા તે બે ગામ મહેસાણા દૂધસાગર ડેરીના અશોક ચૌધરીનું ગામ છે, અને તેઓ મહેસાણા જિલ્લામાં ભાજપના એવા મોટા કાર્યકર્તા છે। લોકો કહે છે કે પોલીસ હવે કાયદા વ્યવસ્થા માટે નહીં પણ નેતાના બેનરોને સાચવવા માટે છે। આપનું નામ શું? મારું નામ ચૌધરી પ્રતિકુમાર ભગવાનભાઈ, ગામ ચિત્રોડીપુરા। પ્રતિકભાઈ, આપના ગામની અંદર જે જીઆરડી નો બંદોબસ્ત આ સુધીમાં કોઈ દિવસ મૂકવામાં આવ્યો તો? ના, નથી આવેલો। તો અત્યારે કયા કારણસર બે જીઆરડી નો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે જે વિસનગર તાલુકા દ્વારા? વિસનગર તાલુકા દ્વારા અત્યારે હાલ જે જીઆરડી નો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે તે ઋષિકેશભાઈ પટેલના જે બેનર ફાડી નાખવામાં આવ્યા છે તે અત્યારે હાલ નવા લગાવીને તેમનું પ્રોટેક્શન માટે મૂકવામાં આવેલ છે। તો તમારો કહેવા મતલબ એવો છે કે જે અત્યારે બેનર જે પહેલા હતા એ ફાડી નાખ્યા હતા અને નવા બેનર લગાવ્યા છે એના દેખરેખ માટે જીઆરડી નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? હા હા, તેમના દેખરેખ માટે જ જીઆરડી નો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। તો પ્રતિભાઈ, મહત્વની વાત કરીએ તો આપણા ગામની અંદર આ સુધીમાં કોઈ ચોરીનો બનાવ બન્યો હતો? હા, ચોરીનો બનાવ બનેલો છે ઘણી વખત। કઈ બાબતની ચોરીઓ થઈ છે? હા, ભેંસો ચોરાઈ ગયેલી છે અમારા ગામમાં, અને એક દુકાન પણ હમણાં તાજેતરમાં તૂટેલી, એક મહિનો જેવું થયું છે। તો આ બાબતની અંદર એફઆઈઆર થયેલી છે જે ભેંસની કે કઈ દુકાનની? હા, ભેંસની કરેલી છે અમારા ગામમાં, તો પણ કદી પોલીસ આવી નથી કે કોઈ દિવસ પ્રોટેક્શન કંઈ મળ્યું નથી ખેડૂતોને, અને અત્યારે આ કંઈ રાષ્ટ્રીય પ્રોપર્ટી નથી તો પણ અત્યારે હાલ આ રીતના પ્રોટેક્શન આપવામાં આવ્યું છે। તો તમે શું કહેવા માંગો છો? જનતાના દેખરેખ માટે પોલીસની કોઈ દેખરેખ માટે રહેવાતું નથી, કોઈ પેટ્રોલિંગ થતું નથી, અને આજની તારીખમાં આવા બેનરનો જે પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતની અંદર? એ બાબતે એટલું ચોક્કસ કહેવા માંગીશ કે આટલું તમે ફક્ત ખેડૂતોની રક્ષણ કર્યું હોત, પશુપાલકોનું રક્ષણ કર્યું હોત, અત્યારે હાલ કેટલી મોંઘવારી વધી ગઈ છે તો પણ તમે પશુપાલકની એક એક 1.5 લાખની ભેંસ ચોરાઈ જાય છે તો પણ તમે એમનું પ્રોટેક્શન નથી આપતા, અને અત્યારે તમારા પ્રાઇવેટ બેનરો સ્વાર્થ દોસ્તી, તમારા વોટિંગ દોસ્તી, પ્રભાવ લોકોના પાડવા માટે તમારા બેનરોનું પ્રોટેક્શન આપી રહ્યા છે। તો આ બાબતની અંદર આપના જે ગામના કોઈ કાર્યકર્તા એવા કોઈ છે જે ચિત્રોઈ પુરાના કે જે આગળ પડતા ભાજપના કાર્યકર્તા હોય? હા છે ને, કોણ છે એવો એવા વ્યક્તિ? અશોકભાઈ ચૌધરી। અશોકભાઈ ચૌધરી શું, કયા હોદ્દા પર છે, ક્યાં છે અત્યારે? હાલ હોદ્દા ઉપર છે આપણે દૂધસાગર ડેરીમાં। ઋષિકેશ પટેલ દ્વારા કોઈ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું હોય શકે? હા, એવું લાગી શકે, એવું હોય શકે, હા લાગી શકે, કારણ કે કોઈ દિવસ ભેંસો કે પશુપાલકોની ચોરાઈ ગઈ છે તે દિવસે કોઈ દિવસ આવું નથી થયું, પણ પર્સનલી સ્વાર્થ દોસ્તી બિઝનેસમાં પાર્ટનર છે તે એવું હોય શકે। તો બીજું કયા કયા ગામની અંદર આવા જીઆરડી નું પ્રોટેક્શન મૂકવામાં આવે છે બેનર માટે? અત્યારે હાલ ગુંજારામાં છે, બાજુમાં અલ્યાસનામાં છે, બાસણામાં છે, ચિત્રોડીપુરામાં છે, એટલે લગભગ દરેક તાલુકામાં, આપણા વિસનગર તાલુકામાં દરેક ગામડામાં જીઆરડી પ્રોટેક્શન લાગેલું હશે। એટલે તમારે કેવા મતલબ છે કે જે બાસણા છે, ખરવાડા છે, મેઘાલિયા છે, ગુંજારા છે, આવા જે ગામમાં બનાવ જે બની ગયા હતા એ જ ગામની અંદર હાલ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું છે? યસ યસ યસ। રાજેશ ચૌધરી સાથે લાઈવ 24 ન્યૂઝ મહેસાણા।